हेलो फ्रेंड्स, स्वाध्याय 3.1 में दाखला नंबर 1 जुए। आफताब तेनी दीकरी ने कहे छे, 7 वर्ष पहला मारी उम्र ते वक्तनी तारी उम्र करता 7 गणी हती। हवे पछीना 3 वर्ष पछी मारी उम्र तारी उम्र ते वक्तनी उम्र करता 3 गणी हशे। शू आ रसप्रद छे? तो के अहीं आगळी रसप्रद एटला माटे छे, रसप्रद छे तो के हाँ छे, केम तो के अहीं आगळी कंईक उमरोनो संबंध आपेलो छे। कोनी कोनी उमरनो संबंध आप्यो? तो के आफताब अने तेनी दीकरीनी उमर वच्चेनो कंईक संबंध अने आपवामां आवेलो छे। अने शू कहे छे? तो के आ परिस्थितिने बैजिक रीते अने आलेखनी रीते दर्शाओ। तो के आ जे परिस्थिति आपवामां आवी छे एने बैजिक रीते अने आलेखनी रीते आपणे दर्शाववानी छे। तो के सौ प्रथम शू करीशुं? तो के कोनी कोनी उमर आपी छे? तो के आफताबनी उमर अने तेनी दीकरीनी उमर, तो एने आपणे धारी लईशुं पहेलां। तो अहीं लखी शकीशुं कि धारो के आफताबनी उमर केटली छे? आफताबनी उमर तो के एक्स वर्ष, अने तेनी दीकरीनी उमर केटली धारी लईशुं? वाई वर्ष धारी लईशुं। हवे आफताब अने तेनी दीकरीनी उमर आपणने अहीं आगळी ख्याल आवी गई कि केटली छे? एक्स वर्ष अने वाई वर्ष। पहेलो संबंध शू छे? तो के 7 वर्ष पहला मारी उमर एटले के आफताबनी उमर ते वखतनी तारी उमर करता 7 गणी हती। एटले के आफताबनी उमर ते वखतनी आफताबनी उमर केटला वर्ष पहला? 7 वर्ष पहला। तो के 7 वर्ष पहला तेमनी उमरो केटली हशे ते लखी लईए। तो के 7 वर्ष पहला, 7 वर्ष पहला आफताबनी उमर केटली हशे? आफताबनी उमर 7 वर्ष पहला आफताबनी उमर तो के अत्यारे एक्स छे, 7 वर्ष पहला एटले के -7 करी दईशुं, एक्स -7 वर्ष थई जशे। अने तेज रीते आफताबनी दीकरीनी उमर तो के आफताबनी दीकरीनी उमर केटली थई हशे? तो के आफताबनी दीकरीनी उमर अत्यारे छे वाई वर्ष। तो के 7 वर्ष पहेलानी वात करी एटले के वाई -7 वर्ष लखी शकीए। हवे जोईए तो के आफताबनी उमर अने दीकरीनी उमर 7 वर्ष पहेला शू कीधुं? तो के मारी उमर ते वखतनी तारी उमर करता 7 गणी हती। એટલે કે આફતાબની ઉંમર કેટલી છે? એક્સ -7 તે વખતની દીકરીની ઉંમર એટલે કે વાય -7 કરતાં કેટલી હતી? તો કે વાય -7 કરતાં 7 ગણી હતી। તો કે અહીંયા આગળ આપણને એક સમીકરણ મળી ગયું, દ્વિચલ સમીકરણ। તો કે અહીંયા સાદુરૂપ આપીને દ્વિચલ સુરેખ સમીકરણ બનાવીએ તો કે માટે એક્સ -7 એવા રહેશે। અહીંયા આગળ સૌ પ્રથમ આપણે કૌંસને હટાવીએ તો કે વાય એકવાર 7 જોડે ગુણાય, અને 7 એકવાર વાય જોડે ગુણાય, અને 7 એકવાર 7 જોડે ગુણાશે। તો શું લખી શકીશું? 7 ગુણ્યા y તો કે 7y, અને -47 49 લખી શકીશું। હવે અહીંયાથી આ બંને કિંમતોને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો શું લખી શકીશું? તો કે x-7y બરાબર આપણે શું લખી શકીશું? તો કે x-7y -7 તો એવા જતા બીજી બાજુથી +49 આવ્યા, આ 49 જે છે પેલી બાજુ જશે તો કે પ્લસ થઈ ગયા, અને 7y પ્લસ હતા તો કે -7y થઈ ગયા, તો કે બરાબર 0 થઈ જશે। તો કે માટે એક્સ -7y વત્તા 49માંથી 7 જાય તો કે 42 બરાબર 0 થઈ જશે। તો કે અહીંયા આગળ આપણે આને સમીકરણ નંબર 1 નામ આપી દઈશું। હવે અહીંયા આગળ આપણને બીજો બી સંબંધ આપ્યો છે કે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તે તારી ઉંમરની તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે। તો કે 3 વર્ષ પછીની વાત કરી તો કે 3 વર્ષ પછી શું થાય છે? તો કે આફતાબની ઉંમર તેની દીકરીની ઉંમર કરતાં 3 ગણી થાય। તો કે 3 વર્ષ પછીની વાત કરીએ તો કે કેટલી ઉંમર થશે? તો કે 3 વર્ષ પછી કેટલી ઉંમર થાય? તો કે 3 વર્ષ પછી આફતાબની ઉંમર કેટલી થઈ ગઈ? અત્યારે એક્સ વર્ષ છે, 3 વર્ષ પછી એક્સ વત્તા 3 વર્ષ થઈ જશે બરાબર। અને આફતાબની દીકરીની ઉંમર અત્યારે વાય વર્ષ છે, તો કે 3 વર્ષ પછી વાય વત્તા 3 વર્ષ થઈ જાય। અને આપણને અહીંયા શું સંબંધ આપવામાં આવ્યો છે? તો કે મારી ઉંમર તારી ઉંમર કરતાં 3 ગણી હશે। તો કે આફતાબની ઉંમર કેટલી છે? તો કે આફતાબની ઉંમર એક્સ વત્તા 3 છે, દીકરીની ઉંમર વાય વત્તા 3 એના કરતાં 3 ગણી,
કે દીકરીની ઉંમરની 3 ગણી કરીએ તો કેટલી ઉંમર બને? આફતાબની ઉંમર બને. તો કે અહીંયા આગળ હવે આપણે જોઈએ કે અહીંયા શું કામ કરીશું, તો કે સાદુરૂપ આપીએ તો લખી શકીએ કે માટે એક્સ વત્તા 3 બરાબર 3 એકવાર વાય સાથે ગુણાય, 3 એકવાર 3 સાથે ગુણાય, તો કે 3y વત્તા 9 થઈ જાય. એક્સ 3y વત્તા 9 ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો કે માઇનસ 3y થઈ જશે, વત્તા 3 એવા ને એવા, અને 9 બરાબરની બીજી બાજુ જાય તો કે માઇનસ 9 થઈ જશે બરાબર 0. માટે એક્સ માઇનસ 3y વત્તા એક્સ માઇનસ 3y. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક સંખ્યા ધન એક સંખ્યા ઋણ, તો કે ધન ઋણ હોય એટલે કે એક પ્લસ હોય એક માઇનસ હોય તો આપણે અહીંયા શું કરી શકીએ, તો કે એક પ્લસ એક સંખ્યા પ્લસ એક સંખ્યા માઇનસ, તો કે પ્લસ માઇનસ માઇનસ એટલે કે 9 અને 3 વચ્ચે બાદબાકી થાય, તો કે 9 અને 3 વચ્ચે બાદબાકી કરીએ એટલે કે 9માંથી 3 જાય તો 6, અને નિશાની કઈ આવે માઇનસની, તો કે અહીંયા આગળ આપણને આ કયું સમીકરણ મળી ગયું, બીજું સમીકરણ મળી ગયું. હવે આપણને કીધું હતું કે પરિસ્થિતિને બૈજિક રીતે દર્શાવો, તો કે આપણને આ પરિસ્થિતિની જે પરિસ્થિતિ આપેલી છે એને બૈજિક સ્વરૂપે દર્શાવી.